हेलो फ्रेंड्स, वेलकम बैक टू नेक्स्ट लेक्चर। આપણે આગળના લેક્ચરમાં સુકોષ કેન્દ્રિત જીવો જે છે એમાં જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કયા કયા સ્તરે થાય છે એના વિશે માહિતી મેળવી હતી। જેમાં મુખ્ય ચાર સ્તરોના નામ હતા, પણ આગળ એ કીધું હતું કે સુકોષ કેન્દ્રિત સજીવો હોય એમાં જે જનીન અભિવ્યક્તિનું નિયમન થાય છે એની વધારે ડિટેલમાં માહિતી આપેલ નથી। એટલે તમારે ટૂંકમાં ખાલી ચાર મુદ્દા યાદ રાખવાના છે। એના પછીનો જે નેક્સ્ટ ટોપિક જે છે એ છે આદિકોષ કેન્દ્રિત, એટલે કે બેક્ટેરિયા જેવા જે છે એ સજીવોમાં જનીન અભિવ્યક્ત કઈ રીતે થાય છે એની શોધ કરનાર વૈજ્ઞાનિકો કયા કયા છે, અને એના સાથે સંબંધિત એક મુખ્ય ખૂબ જ અગત્યનો ટોપિક જે છે એ છે લેબ વોકર અભી શું છે, બરાબર એના વિશે જોઈએ। એટલે સૌથી પહેલા ટોપિકનું નામ છે આદિકોષ કેન્દ્રિત સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ, જેમાં આદિકોષ કેન્દ્રિત સજીવ તરીકે આપણે મુખ્ય લાક્ષણિક સજીવ લેશું ઈ કોલાઈ બેક્ટેરિયા, અને એમાં જ અંતર્ગત મુદ્દો આવશે મેઇન લેક ઓપેરોન, એક સૌથી અગત્યનો મુદ્દો છે। બરાબર, સૌથી પહેલા લેક ઓપેરોન શું છે એના પહેલા આદિકોષ કેન્દ્રિત સજીવોમાં શોધ જે છે કોણે કરેલી છે એ જોઈએ। તો બે વૈજ્ઞાનિકો જેકોબ અને મોનારે, બે અલગ અલગ વૈજ્ઞાનિકો છે, એક છે જેકોબ અને બીજો વૈજ્ઞાનિક મોનાર, આ બંને વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે ઈ કોલાઈ બેક્ટેરિયામાં લેક્ટોઝનું ચયાપચય સાથે સંબંધિત જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ રજૂ કર્યું। બે પ્રશ્ન આવી ગયા એમાં, સૌથી પહેલા તો કે બેક્ટેરિયામાં જનીન અભિવ્યક્તિ નિયંત્રણ રજૂ કરનાર વૈજ્ઞાનિકો કયા, બે વૈજ્ઞાનિકો છે, એક છે જેકોબ અને બીજો વૈજ્ઞાનિક છે મોનાર। જેકોબ અને મોનાર બંને વૈજ્ઞાનિકોએ સાથે મળીને સૌથી પહેલું બરાબર બેક્ટેરિયામાં જે છે બહુ નિમ્ન કક્ષાનું સજીવ છે તેમ છતાં એમાં નિયમન કઈ રીતે થાય છે એ શોધ કરી, સેના આધારે શોધ કરી, તો એમણે જોયું લેક્ટોઝનું જે આપે છે લેક્ટોઝનું મેટાબોલિઝમ થાય છે એમાં એની સાથે સંબંધિત કેટલાક જે છે જનીનો સંકળાયેલા છે, જનીન કયા કયા છે એને કઈ રીતે ખબર પડી કે આ નિયમન જે છે થાય છે એ એક ચોક્કસ ટુકડા દ્વારા થાય છે, બરાબર તે જોઈ લે શું કર્યું તેણે ટ્યુબમાં જો તો કોઈ પેટ્રી ડીશ જે છે એમાં એમાં માધ્યમ તરીકે ઇકોલાઈ બેક્ટેરિયા રહેલા હતા, બરાબર જેમાં ઇકોલાઈ બેક્ટેરિયાનું માધ્યમ હોય એ માધ્યમમાં એને ઉર્જાના સ્ત્રોત તરીકે લેક્ટોઝ ઉમેર્યો। યાદ રાખજો, મુખ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે કોઈ પણ સજીવો હોય એમાં મુખ્ય સ્ત્રોત તરીકે ગ્લુકોઝ હોય, બરાબર, અને આપણે આગળ જે છે બાયોમોલિક્યુલ્સમાં ભણી ગયા છીએ, બરાબર મુખ્ય ઘટકો તરીકે બધા ભાગ અલગ અલગ ભેગા નથી, એ ખાસ ગ્લુકોઝ માલ્ટોઝ લેક્ટોઝ સુક્રોઝ આ બધા જે છે મોનોસેકરાઇડ કયા કયા છે, ડાયસેકરાઇડ કયા કયા છે, પોલીસેકરાઇડ, એમાંનો લેક્ટોઝ તો જ છે, લેક્ટોઝ એક પ્રકારનો ડાયસેકરાઇડ છે, એને ગ્લુકોઝની ગેરહાજરી રાખી, મતલબ કે ગ્લુકોઝ ઉમેરવાને બદલે એક ઈ કોલાઈમાં ઉર્જાના સ્ત્રોત તરીકે લેક્ટોઝ જે છે માધ્યમ ઉમેર્યું, લેક્ટોઝ માધ્યમ ઉમેર્યું એટલે લેક્ટોઝ એક પ્રકારનો ડાયસેકરાઇડ, લેક્ટોઝ ડાયસેકરાઇડ ઉમેરતી વખતે બરાબર જ્યારે જ્યારે એણે ઈ કોલાઈ બેક્ટેરિયામાં લેક્ટોઝ માધ્યમ ઉમેર્યું ત્યારે લેક્ટોઝનું જે આપણે કરનાર લેક્ટોઝનું ચયાપચય થવા માટે જવાબદાર ઉત્સેજકો છે, આ ઉત્સેજકોમાંના ત્રણ ઉત્સેજકો છે મુખ્ય, એમાં એક છે બીટા ગેલેક્ટોસાઇડેઝ પહેલો ઉત્સેજક, બીજો છે પરમીએઝ અને ત્રીજો છે ટ્રાન્સ એસિટાઇલેઝ। ફરીથી જો જ્યારે લેક્ટોઝ માધ્યમ બેક્ટેરિયાના સંપર્કમાં ઉમેરવામાં આવે ઈ કોલાઈ બેક્ટેરિયામાં ત્યારે લેક્ટોઝનું ચયાપચય કરવા માટે, લેક્ટોઝનું ચયાપચય થવું એનો મતલબ શું, તો કે લેક્ટોઝનું રૂપાંતરણ કરવું મોનોસેકેરાઇડમાં, લેક્ટોઝમાંથી રૂપાંતર કરવું ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ,
લેક્ટોઝ માંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બે મોનોસેકેરાઇડ બનાવવા માટે જવાબદાર ઉત્સેચક રિએક્શનનું નામ છે આગળ એ પ્રમાણેમાંથી એક નામ છે બીટા ગેલેક્ટોસાઇડેઝ. હવે જો એનો મતલબ લેક્ટોઝ માંથી જો ઊર્જા મેળવવી હોય તો બેક્ટેરિયા ને જરૂર પડશે ઉત્સેચક ની ઉત્સેચક નું નામ છે બીટા ગેલેક્ટોસાઇડેઝ. આ ઉત્સેચક જનરલી બેક્ટેરિયા ની અંદર હોતો નથી. જેકોબ અને મોનાડે જે છે આ અભ્યાસ દરમિયાન શું માર્ક કર્યું કે જ્યારે જ્યારે તમે બેક્ટેરિયાના સંપર્કમાં લેક્ટોઝ રાખવામાં આવે ત્યારે એની અંદર આ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક જોવા મળે છે, એ સિવાય ક્યારેય જોવા મળતો નથી. એનો મતલબ શું થયો કે જ્યારે લેક્ટોઝ હાજર હોય ત્યારે જ આ ઉત્સેચક બને છે. એ ઉત્સેચક કઈ રીતે બને છે, બનાવવા માટેનો ભાગ કયો છે, બરાબર એને માટે એને ચોક્કસ ટુકડાનું નામ આપ્યું કે આ બધી પ્રક્રિયા કરવા માટે, મતલબ કે માધ્યમમાં જ્યારે તમે લેક્ટોઝ ઉમેરો ત્યારે લેક્ટોઝનું પાચન કરવા વાળો કે એનું ચયાપચય એની એન્ટ્રી થવા માટે એને કોષમાં દાખલ થવા માટે જવાબદાર ત્રણ ઉત્સેચકોનું નિર્માણ થાય છે. આ નિર્માણ કરવા માટે ડીએનએ નો ચોક્કસ ટુકડો જવાબદાર છે. એટલે આ ત્રણે ત્રણ ઉત્સેચકોનું નિર્માણ થવું એ કોના દ્વારા થાય છે, આ પ્રક્રિયાનું નિયમન બેક્ટેરિયામાં આવેલ ડીએનએ નો વિશિષ્ટ ટુકડો કરે છે. આખી પ્રક્રિયા લેક્ટોઝ જ્યારે હાજર હોય ત્યારે લેક્ટોઝ નું ચયાપચય કરવા માટે ત્રણ ઉત્સેચકો જરૂરી છે. આ ત્રણેય ઉત્સેચકો માત્ર લેક્ટોઝ હોય ત્યારે જોવા મળે છે, બાકી જોવા મળતા નથી. તો કેમ ખબર પડે છે બેક્ટેરિયાને કે લેક્ટોઝ છે, એટલે આ ત્રણેયને નિર્માણ કરવા, એ ત્રણેયનું નિર્માણ કરવા માટે ડીએનએ નો એક ચોક્કસ ટુકડો એમાં આવેલો છે. આ ચોક્કસ ટુકડાનું નામ એને નામ આપ્યું લેક્ટોપેરોન, જેના વિશે આપણે આજ ભણવાનું છે. લેક્ટોપેરોન શું છે, લેક નો મતલબ થશે લેક્ટોઝ અને ઓપેરોન એટલે ડીએનએ નો એક એવો ટુકડો કે જે આખી પ્રક્રિયા જે છે એનું નિયમન કરે છે. લેક્ટોઝ ના ચયાપચય નું નિયમન કોના દ્વારા થાય, એના માટે શબ્દ આવશે લેક્ટોપેરોન. હવે મેઈન પ્રશ્ન છે ઓપેરોન શું છે, બરાબર આખા ડીએનએ વાળા ભાગમાં એક એવો ટુકડો છે જે આખી પ્રક્રિયાનું નિયમન કરે છે, એ ભાગને નામ આપ્યું લેક્ટોપેરોન. આ લેક્ટોપેરોન નો મતલબ શું થશે કે એક ડીએનએ નો એવો ટુકડો કે જે લેક્ટોઝ ની હાજરી હોય ત્યારે આવા ઉત્સેચકો બનાવે છે, બાકી લેક્ટોઝ ન હોય ત્યારે આવા કોઈ ઉત્સેચકો હોતા નથી. બરાબર એ ટુકડામાં શું આવેલું છે, એના પછી મુખ્ય મેઈન આવશે ઓપેરોન ની રચના. સૌથી મેઈન મુખ્ય બાબત કે બેક્ટેરિયાની અંદર જે છે ને લેક્ટોપેરોન વિશે વધારે ડિટેલમાં અભ્યાસ કરીને જણાવ્યું કે લેક્ટોપેરોન એક ટુકડો જે છે એમાં આટલા આટલા પ્રકારના જનીનો આવેલા છે અથવા આટલા આટલા પ્રકારના ટુકડા આવેલા છે. આ ખાસ યાદ રાખવાનું છે કે ઓપેરોનના બંધારણમાં કયા કયા જનીનો હોય છે, એટલે ઓપેરોનના બંધારણમાં આવેલા ઘટકો અલગ અલગ, તેમાં ઓપેરોન તરીકે ઓળખાતા ડીએનએ ના ખંડમાં મુખ્ય ચાર પ્રકારના જનીનો જોવા મળે છે. આ ચારે ચાર પ્રકારના જનીનો કયા કયા છે અને એ જનીનો જે છે એની સંજ્ઞા શું છે, એનું કાર્ય શું છે, બરાબર આપણે અત્યારે ભણાવવાનું. તેમાં મુખ્ય ચાર પ્રકાર જે છે એમાં પહેલું છે નિગ્રાહક જનીન. નિગ્રાહક નો મતલબ થાય અવરોધ કરવો, ઇનહિબિટિંગ, અને ઇનહિબિટ પરથી એનું ટૂંકમાં નામ થશે સ્મોલ આઈ જનીન. એટલે સૌથી પહેલો ઓપેરોન નો જે ભાગ જે છે એમાં ટુકડામાં આવેલું જનીન હશે એનું નામ છે સંજ્ઞા પરથી સ્મોલ આઈ. ઇન્ડ્યુસર નથી, ખાસ યાદ રાખજો, ઇન્ડ્યુસર એટલે થાય પ્રેરક, પ્રેરક નથી અવરોધક છે, ઇનહિબિટર છે, એના પરથી સ્મોલ આઈ નિગ્રાહક જનીન. બીજો પ્રકાર છે ઓપરેટર જનીન, જેની સંજ્ઞા થશે ઓ જનીન. ઓપરેટર આગળ આવી ગયો, ઓપરેટર નો મતલબ શું થાય તો કે આપણે જે આગળ આવ્યું પ્રમાણે આખી પ્રક્રિયાનું નિયમન ઓપરેટ કરે છે, આખી પ્રક્રિયાને ચાલુ રાખવી કે બંધ રાખવી.
मतलब एक स्विच जो काम करे छे स्विच जो काम करना जमीन એનું નામ છે ઓપરેટર જનીન ત્રીજું જનીન થશે જાગડા લીધું છે એનું નામ છે પ્રમોટર જનીન સંજ્ઞા થશે પી જનીન ટોટલ ચાર જનીનો માં પહેલો પ્રકાર છે નિગ્રાહક જનીન સંજ્ઞા સ્મોલ આઈ બીજું જનીન છે ઓપરેટર જનીન જે સ્વિચ જેવું કામ કરશે ઓ જનીન ત્રીજો પ્રકાર છે પ્રમોટર જનીન પ્રમોટર જનીન ની સંજ્ઞા એ છે પ્રમોટર પરથી પી જનીન અને છેલ્લો પ્રકાર બંધારણીય અથવા તો આગળ જેમ કીધું પ્રમાણે રચનાત્મક જનીન કે જેમાંથી પ્રત્યાંગન થઈ અને પ્રોટીન બનવાના છે એવા જનીન લેક્ટોકોકરમમાં ટોટલ 3 આવશે ઝેડ વાય અને એ જનીન એક સાથે સમાન 3 જનીનો એમાં જોડાયેલા છે બરાબર બંધારણીય જનીન તરીકે 3 જનીનો આવશે ઝેડ વાય અને એ એટલે બધાની સંજ્ઞા યાદ રાખવાની છે સંજ્ઞા સાથે સાથે કયા પ્રકારના જનીનનું કાર્ય શું છે કે આપણે જોઈએ બરાબર સૌથી પહેલી બાબત લેક ઓપેરોન જે છે એમાં કયા કયા પ્રકારના જનીનનો સમાવેશ થાય ટોટલ ચાર પ્રકાર આવશે એક છે નિગ્રાહક નિગ્રાહકનો મતલબ પ્રક્રિયાને અટકાવી થવા ન દેવી ઓપરેટર સ્વિચ જેવું કામ કરે પ્રક્રિયા થવા દેવી કે ન થવા દેવી એની માહિતી જે છે એના પર હશે આધાર રાખશે મતલબ કે આ પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝને જોડવા દેવું કે ન જોડવા દેવું આ નક્કી કરશે ત્રીજો ભાગ પ્રમોટર જનીન પ્રમોટર વાળો ભાગ આગળ ભણી ગયા એમાં પ્રત્યાંગનના શરૂઆતના ભાગે પહેલા પ્રમોટર હોય મતલબ કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાવાનું છે એ જગ્યા અને બંધારણીય જનીન એટલે કે ડીએનએ ના એવા ભાગ કે જેમાંથી આગળ ભવિષ્યમાં પ્રત્યાંગન થઈને આરએનએ બને છે આરએનએ માંથી ભાષાંતર થઈને પ્રોટીન બને છે એ બધા ભાગ આ ચારે ચાર ટુકડા વાળા ભાગ જે છે એને સાથે દર્શાવીએ તો જે ટુકડો વિશિષ્ટ બને એ ટુકડાનું નામ છે લેક ઓપેરોન બરાબર લેક્ટોઝ નું જે પછી નિયમન કરવા માટેનો ટુકડો લેક ઓપેરોન આવા લેક્ટોઝ ની જેવા બીજા કેટલાક ઓપેરોન પણ બેક્ટેરિયા ની અંદર હાજર છે બરાબર VAL ઓપેરોન મતલબ વેલાઇન માટેનું ARA ઓપેરોન મતલબ એરાકિડોનિસ જે છે એનું ઓપેરોન જે છે એ નિયમન કરવા વાળો ભાગ બરાબર TRP ઓપેરોન હોય તો મતલબ ટ્રિપ્ટોફેન જે છે ઓપેરોન જે પ્રકારના ઘટકનું જે આપણે જે નિયમન થતું હોય એના આગળના ત્રણ અક્ષરને સંજ્ઞા પ્રમાણે લઈ અને ઓપેરોનના નામ અલગ અલગ આપી શકાય બરાબર જે તમારા ટેક્સ્ટ પોઈન્ટ લાઈનમાં આપેલું છે આપણે ડિટેલમાં ભણવાનું છે માત્ર એક જ પ્રકાર અત્યારે લેક ઓપેરોન શું છે અને એની રચના બરાબર ચારે ચાર શું છે અને એનું કાર્ય ભણવાનું છે એટલે એના માટે તમારે ટેક્સ્ટ બુક જે છે એમાં સંભળાયેલો પ્રક્રિયા ભાગ જે છે એ સમજી લે આકૃતિના આધારે જો એટલે મેઇન ટોપિક હવે ચાલુ થાય લેક ઓપેરોન ક્રિયાવિધિ સૌથી પહેલા આપણે સમજ્યા કે લેક ઓપેરોન શું છે તો બેક્ટેરિયામાં જ્યારે લેક્ટોઝ ઉમેરવામાં આવે ઇકોલા બેક્ટેરિયામાં ત્યારે લેક્ટોઝની હાજરીમાં બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચક હોય છે બાકી હોતો નથી એને કેમ ખબર પડે છે કે લેક્ટોઝ છે એટલે આ ઉત્સેચકનું નિર્માણ કરવું પડે એ નિયમન કરવા વાળો ડીએનએનો ટુકડો એ ટુકડાનું નામ આપ્યું ઓપેરોન લેક્ટોઝનું નિયમન કરે છે એટલે લેક ઓપેરોન આ ટુકડામાં કયા કયા પ્રકારના જનીનો હોય બરાબર તો જનીનોમાં ટોટલ ચાર પ્રકારના જનીનો એ કઈ રીતે ટુકડો ગોઠવાયેલો છે બરાબર આકૃતિના આધારે સમજજો આ બધી આકૃતિ ઓલરેડી જે છે લેક ઓપેરોન રચના તમારે જે ટેક્સ્ટ બુક વાળા ભાગ જે છે એમાં આપેલી છે એમાં આકૃતિ એ પ્રમાણે મેં દોરીને દર્શાવેલી છે એના આધારે આપણે પહેલા સમજી લઈએ કે લેક ઓપેરોન જે છે એની રચના કઈ કઈ છે અને એના કાર્ય કયા કયા છે તો સૌથી પહેલું આગળ કીધું પ્રમાણે નિગ્રાહક જનીન નિગ્રાહક જનીનનું કાર્ય થશે સમગ્ર પ્રક્રિયાને અવરોધતું નિગ્રાહક પ્રોટીન નિર્માણ કરતો ભાગ આ એક જનીન છે જનીનમાંથી નિર્માણ થાય પ્રત્યાંગન થઈને આરએનએ એમાંથી નિગ્રાહક આરએનએ બનશે નિગ્રાહક આરએનએ ભાષાંતર કરીને પ્રોટીન બનાવશે એ પ્રોટીનનું નામ છે નિગ્રાહક પ્રોટીન મતલબ કે આ પ્રોટીન આખી પ્રક્રિયા થવા દેને પ્રત્યાંગન ના થાય એટલે એમાંથી બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચક ન બને મતલબ પ્રક્રિયાને બંધ રાખવા માટેનું જનીન એ છે નિગ્રાહક જનીન બીજું જનીન હતું પ્રમોટર જનીન
પ્રમોટરમાં નામ પરથી પ્રમોટ કરવું મતલબ કે પ્રક્રિયાની શરૂઆત કરવી, પણ પ્રમોટર એટલે શું? પ્રમોટરના નિર્માણ કરવા માટે જવાબદાર એક ઉત્સેજક જે છે આરએનએ પોલિમરેઝ, આરએનએ પોલિમરેઝ જે સ્થાને જોડાય છે તે જગ્યા પ્રત્યાંકનની શરૂઆત કરવા માટે જરૂર પડે ટ્રાન્સક્રિપ્ટેઝ નામના ઉત્સેજકની. આગળ આપણે વાત થઈ ગઈ છે ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેજકનું બીજું નામ છે આરએનએ પોલિમરેઝ. એ આરએનએ પોલિમરેઝ જે જગ્યાએ જોડાવાનું છે એ જગ્યાનું નામ થશે પ્રમોટર જનીન. ત્રીજો ભાગ છે ઓપરેટર જનીન. ઓપરેટર જનીન એટલે આગળ કીધું પ્રમાણે સમગ્ર પ્રક્રિયા જે છે, સમગ્ર પ્રક્રિયા માટે સ્વિચ જેવું કાર્ય કરે છે. મતલબ કઈ રીતે? જો સ્વિચ જેવું કામ ઓન ઓફ નો મતલબ શું છે? જ્યારે ઓપરેટર સ્થાન, ખાસ યાદ રાખજો, ઓપરેટર સ્થાન ખુલ્લું હોય, જ્યારે ઓપરેટર વાળો ભાગ જે છે એ સ્થાન ખુલ્લું હોય એનો મતલબ કહેવાય સ્વિચ ઓન. મતલબ આગળ પ્રક્રિયા થશે જ્યારે ઓપરેટર સ્થાન બંધ હોય. એટલે કે ઓપરેટર સ્થાન બીજા કોઈ ઘટક સાથે જોડાયેલું હોય, એ બંધ થઈ જાય, બ્લોક થઈ ગયેલું હોય, ત્યારે પ્રક્રિયામાં આગળ સ્વિચ ઓફ, મતલબ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થશે નહીં. જો સ્વિચ ઓન હોય એનો મતલબ ઓપરેટર સ્થાન ખુલ્લું હશે, જો સ્વિચ ઓફ હોય બરાબર એનો મતલબ ઓપરેટર સ્થાન જે છે એ બીજા કોઈ પણ ઘટક દ્વારા જોડાયેલું છે, આખી પ્રક્રિયાને બ્લોક થઈ જશે, એટલે ઓપરેટર તરીકે કામ કરે છે. અને છેલ્લો પ્રકાર ચોથો જે છે આપણે કીધું પ્રમાણે બંધારણીય જનીન. બંધારણીય જનીન અથવા જનીનો, બરાબર જનીન શું કામ? કારણ કે આમાં એક સાથે ત્રણ પ્રકારના જનીનો જોડાયેલા છે, બરાબર. બંધારણીય જનીન ટેક્સ્ટબુકમાં આપેલું છે પ્રમાણે અને તમારે એનસીઆરટી નીટ માટે પણ અગત્યનો પ્રશ્ન. તો સૌથી પહેલા તો શું થશે, જે ભાગમાંથી પ્રત્યાંકન થઈને પ્રોટીન નિર્માણ થાય છે. બંધારણીય જનીન એટલે એવો ભાગ કે જેમાંથી પ્રોટીન બનતા હશે. હવે આ ત્રણ પ્રકારના અલગ અલગ જનીન છે, ત્રણ જનીન છે, ત્રણેયનું એક સાથે પ્રોટીન બને. એટલે સૌથી પહેલી બાબત છે આપણે એ પ્રમાણે અગત્યની કે બેક્ટેરિયા વાળા ભાગ જે છે એમાં જનીન કેવું હોય. બેક્ટેરિયામાં આવેલું હોય પોલિસિસ્ટ્રોનિક જનીન. પોલિસિસ્ટ્રોનિક જનીન શું કામ કહેવાય? કારણ કે આમાં એક સાથે ત્રણ પ્રકારના પ્રોટીન સળંગ બને. આવું સુકોષકેન્દ્રીમાં ન હોય, આપણે ભણી ગયા સુકોષકેન્દ્રી મોનોસિસ્ટ્રોનિક છે, એટલે કે એક ટુકડામાંથી એક જ પ્રોટીન એક સમયે બને. જ્યારે બેક્ટેરિયામાં એવું ન હોય, એક ટુકડામાંથી સળંગ ત્રણ પ્રોટીન સાથે બની શકે, એટલે શબ્દ કયો આવશે? પોલિસિસ્ટ્રોનિક જનીન. હવે આ ત્રણ અલગ અલગ જનીન છે, જેમ કે પહેલું છે ઝેડ જનીન, બીજું છે વાય જનીન, ત્રીજું છે એ જનીન. સૌથી પહેલા એનસીઆરટીમાં પ્રશ્ન પૂછવા માટે સૌથી અગત્યનો ભાગ કે આ ત્રણે ત્રણ અલગ અલગ જનીન જો પ્રત્યાંકનની મંજૂરી મળશે તો કયા પ્રકારના પ્રોટીન બનાવશે. પ્રોટીન જે છે એનું નામ, તો ઝેડ જનીન વાળા ભાગમાંથી નિર્માણ થશે બીટા ગેલેક્ટોસાઇડેઝ. બીટા ગેલેક્ટોસાઇડેઝ નું નિર્માણ, બીટા ગેલેક્ટોસાઇડેઝ નામનું પ્રોટીન કયો જનીન બનાવે? તો આવશે ઝેડ જનીન. વાય જનીન પરમીએઝ નું નિર્માણ, અને ત્રીજું છે એ જનીન એટલે કે ટ્રાન્સ એસિટાઇલેઝ. એસિટાઇલેઝ નું નિર્માણ. ત્રણે ત્રણ પ્રકારના ઉત્સેજકો છે, પાછળ એઝ પ્રત્યાવે જો સાઇડેઝ પરમીએઝ ટાઇલેઝ, જેમાં એઝ પ્રત્યાવ કોઈ મોટા ભાગે બધા ઉત્સેજકો હોય. ત્રણેય ઉત્સેજકો શું છે? તો લેક્ટોઝ નું ચયાપચય કરવા માટે જવાબદાર જરૂરી જે છે અલગ અલગ ઉત્સેજકો. ત્રણેય નું કાર્ય ઝેડ જનીન માંથી નિર્માણ થનારા બીટા ગેલેક્ટોસાઇડેઝ એ શું કરે છે? તો કે લેક્ટોઝ નું પાચન કરી એમાંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બનાવે છે.
પરમીએક તો નામ પરમીએક નો મતલબ પરમિશન મતલબ કે એને લેક્ટોઝ ને કોષ ની અંદર દાખલ થવા દેવા માટે જે છે જરૂરી એ પૂછે છે લેક્ટોઝ જ્યારે બેક્ટેરિયા ના સંપર્ક માં આવે ત્યારે લેક્ટોઝ ને અંદર જવા દેવો કે ન જવા દેવો બરાબર એની પરમિશન માટે એની પ્રવેશિતતા નિયમન કરવા માટે જવાબદાર જે છે જે પરમીએક જેનું નિર્માણ થાય છે વાય જનીન દ્વારા અને એ જનીન દ્વારા નિર્માણ થતું પ્રોટીન છે ટ્રાન્સલેસિટ એટલે ત્રણેય નું કોમન કાર્ય શું કહેવાય લેક્ટોઝ ના છે પછી નિયમન બરાબર હવે આ ત્રણેય જનીનમાંથી એક સાથે આ ત્રણેય પ્રોટીન બની જાય એક જ ટુકડામાંથી એટલે એનો શબ્દ આવે પોલિસિસ્ટ્રોનિક બરાબર જે આદિ કોષ કેન્દ્રી જે છે એની ખાસિયત છે હવે આ ચારે ચાર જનીનો સમગ્ર પ્રક્રિયા કરે તો કઈ રીતે લેકોકરણ કાર્ય કરે છે એના માટે ટેક્સ્ટબુકમાં જે આકૃતિ છે આકૃતિ દર્શાવેલી છે એના આધારે આપણે સમજી લેજો આકૃતિ એનસીઆરટી પ્રમાણેની મેટી જે છે આકૃતિ દર્શાવેલી છે એમાં બે મેઈન અલગ અલગ તબક્કા લીધેલા છે સૌથી પહેલો તબક્કો પ્રેરકના અભાવમાં પ્રેરકનો કોણ હોય તો કે જેના દ્વારા પ્રક્રિયા આખી જે છે એ થતી હોય બરાબર એ નહીં હોય તો પ્રક્રિયા બંધ રહેશે પ્રેરકની હાજરી એટલે કે જ્યારે કોઈ એવો ઘટક માધ્યમમાં ઉમેરાય એનાથી આખી પ્રક્રિયા થતી હોય મતલબ કે જેનાથી પ્રત્યાગમન ચાલુ રહે તો આ બે અલગ અલગ તબક્કા છે સૌથી પહેલા જો આ દર્શાવી દે લેકોપેરોનનો બંધારણીય ભાગ બંધારણીય ભાગમાં પી મતલબ થશે પ્રમોટર સ્મોલ આઈ એનો મતલબ નિગ્રહક જનીન ફરીથી પ્રમોટર કારણ કે દવાજી છે જનીન શરૂ થાય છે ઓ એટલે ઓપરેટર અહીં દર્શાવ્યું છે મેં સ્વિચ ઝેડ બાય એ પાછળના ત્રણે ત્રણ જે છે એને ટૂંકમાં શું કહી શકાય આ ત્રણે ત્રણ થશે બંધારણીય જનીન પી મતલબ પ્રમોટર સ્મોલ આઈ નિગ્રાહક અને ફરીથી ઓ એટલે ઓપરેટર આગળ દર્શાવેલા છે ફરીથી આપણે અહીંયા દર્શાવી દઈએ એટલે તમને સિમ્પલ પૂછાય કે લેક ઓપેરોનના બંધારણમાં કયા કયા પ્રકારના જનીન હોય તો ચાર પ્રકાર આગળ જેમ કીધું એમ પ્રમોટર હોય નિગ્રાહક હોય ઓપરેટર હોય અને બંધારણી આ ચાર પ્રકારના જનીનો હવે દરેકનું કાર્ય શું જો સૌથી પહેલું પ્રેરકના અભાવમાં એટલે આ જે પ્રેરકના અભાવમાં એનો અર્થ બીજો શું થશે કે લેક ઓપેરોન નિષ્ક્રિય સ્થિતિમાં લેક ઓપેરોન જ્યારે નિષ્ક્રિય સ્થિતિમાં હોય મતલબ કે જ્યારે કોઈ પણ પ્રકારનું પ્રોટીન બનતું નથી તો કોણ નથી બનવા દેતું જો નિગ્રાહક જનીન છે એ જનીનમાંથી પ્રત્યાગમન થાય એટલે નિર્માણ થાય નિગ્રાહક એમઆરએન એમઆરએન માંથી પ્રક્રિયા થશે પ્રક્રિયાનું નામ આગળ આવી ગયું પ્રમાણે કે પ્રક્રિયા થશે એટલે કહેવાય ભાષાંતર ભાષાંતર થવાથી પ્રોટીનનું નિર્માણ થાય આ પ્રોટીન કહેવાશે નિગ્રાહક પ્રોટીન બરાબર મતલબ કે નિગ્રાહક જનીન દ્વારા એક પ્રોટીન બન્યું પ્રોટીન નામ છે નિગ્રાહક પ્રોટીન આ નિગ્રાહક પ્રોટીન સીધું જોડાય છે ઓપરેટર સ્થાને યાદ રાખજો ક્યાં જોડાય ઓપરેટર સ્થાને જ્યારે જ્યારે નિગ્રાહક સાથે ઓપરેટર સ્થાને પ્રોટીન જોડાય છે ત્યારે આગળ કીધું હતું એ પ્રમાણે જો ઓપરેટર સ્થાન જ્યારે બંધ થઈ જાય ઓપરેટર સ્થાને જ્યારે કોઈ પણ ઘટક જોડાઈ જાય ત્યારે સ્થાન બંધ થઈ જાય બંધ થવું મતલબ સ્વિચ ઓફ જ્યારે સ્થાન એનું ખુલ્લું નથી રહેતું કોઈથી જોડાઈ જાય સ્વિચ ઓફ થાય એટલે આ પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરે જોડાઈ શકે નહીં અને યાદ રાખજો પ્રત્યાંગનની શરૂઆત તો જ થાય જો એમાં પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરે જોડાય મતલબ આગળ કોઈ પ્રક્રિયા થવાની નથી આ ઝેડ વાય અને એ ત્રણેયમાંથી કોઈ પ્રોટીન બનશે નહીં એટલે જો દર્શાવે છે નિગ્રાહક અણુ ઓપરેટર સાથે જોડાય છે અને આરએનએ પોલિમરે દ્વારા થતા ઓપેરોનના પ્રત્યાંગનને અટકાવે છે જો આ સ્વિચ ઓફ ન હોત તો આગળ પ્રક્રિયા થાત પણ સ્વિચ ઓફ કરી કોણે નિગ્રાહક પ્રોટીન અને નિગ્રાહક પ્રોટીન નું નિર્માણ કોણે કર્યું તો નિગ્રાહક જનીન દ્વારા એની સ્થિતિ જે છે બીજા સ્ટેપમાં જો પ્રેરકની હાજરી સેમ આખું લેક ઓપેરોન છે આઈ જનીન વાળા ભાગમાંથી નિગ્રાહક એમઆરએનએ બને છે નિગ્રાહક વાળા ભાગમાંથી નિગ્રાહક પ્રોટીન બને છે આ ભાગ જે છે શું થશે નિગ્રાહક પ્રોટીન નિગ્રાહક પ્રોટીન વાળા ભાગને જો ઓપરેટર સાથે આપણે જોડાવા દઈએ તો પ્રક્રિયા નહીં થાય એટલે આપણે નિગ્રાહક પ્રોટીનને કોઈ કાબુમાં રાખે પકડી શકે એવો ઘટક ઉમેરવો પડે એ ઘટક છે પ્રેરક ઘટક અને આપણે જે આખી પ્રક્રિયા ભણીએ છીએ લેક્ટોઝ જ્યાં પછી એમાં પ્રેરક ઘટક તરીકે માત્ર ને માત્ર લઈ શકીએ લેક્ટોઝ અથવા એલો લેક્ટોઝ લેક્ટોઝ જેવું સ્વરૂપ
આ લેક્ટોઝ પ્રેરક ઘટક છે જે નિગ્રાહક પ્રોટીન સાથે જોડાય છે અને નિગ્રાહકને નિષ્ક્રિય કરી દે. નિગ્રાહક સાથે જ્યારે લેક્ટોઝ ઉમેરાઈ જાય એટલે નિગ્રાહક પ્રોટીન હવે ઓપરેટર સાથે જોડાઈ શકે નહીં. ઓપરેટર નું સ્થાન ખુલ્લું બન્યું. જો ઓપરેટર નું સ્થાન ખુલ્લું બને એટલે સ્વિચ ઓન થશે. જેવી સ્વિચ ઓન થાય એટલે પી ભાગ પ્રમોટર ભાગે આરએનએ પોલિમરે જોડાય. આરએનએ પોલિમરે જોડાય અને આરએનએ પોલિમરે જેવો આ ઉત્સેચક સાથે જોડાય એટલે પ્રત્યાંકનની આખી પ્રક્રિયા સળંગ શરૂ થાય. ઝેડ વાય અને એ ત્રણ અલગ અલગ પ્રકારના જનીનોમાંથી એક નોર્મલ કોમન લેક એમઆરએનએ નું નિર્માણ થાય. જો યાદ રાખજો એક સાથે ત્રણેય જનીનો જે છે એનું કોમન એમઆરએનએ બન્યું અને ત્રણેયમાંથી ક્રમશઃ જેમ આગળ કીધું પ્રમાણે ઝેડ જનીનમાંથી ભાષાંતર થઈ બીટા ગેલેક્ટોસાઇડેઝ બનશે, વાય જનીનમાંથી પરમિએઝ બનશે અને એ જનીનમાંથી ટ્રાન્સ એસિટાઇલેઝ બનશે. એક સાથે ત્રણ અલગ અલગ પ્રોટીન બની શકે. જો ટુકડો એક જ છે એમાંથી ત્રણ અલગ અલગ પ્રોટીન બની શકે. આ સ્થિતિને શું કહેવાય? તો આગળ કીધું પ્રમાણે આવી પ્રક્રિયાને કહેવાય પોલિસિસ્ટ્રોનિક. આવા જનીન જે છે એને શું કહેવાય? પોલિસિસ્ટોનિક. એટલે કે આદિકોષ કેન્દ્રી વાળો ડીએનએ જે છે એ પોલિસિસ્ટોનિક હોય, જેમાં એક ટુકડામાંથી ત્રણે ત્રણ પ્રકારના જે છે એ પ્રોટીન એક સાથે બની શકે. સુકોષ કેન્દ્રીમાં આવું ન થાય. એક જનીનમાંથી એક જ પ્રોટીન બને પછી પ્રક્રિયા પાછી પહેલેથી ચાલુ થાય પછી પાછું બીજું પ્રોટીન બને. બરાબર. હવે મુખ્યમાં સમજવા જેવી બાબત શું છે? જો આમાં પ્રેરક ઘટક નહોતો એટલે પ્રક્રિયા અટકી ગઈ. આમાં પ્રેરક ઘટક છે એટલે પ્રક્રિયા થઈ. મતલબ શું કહેવા માંગે? પહેલા શું કીધું હતું જેકોબ અને મોનાડે? જ્યારે લેક્ટોઝ હાજર હતો ત્યારે જ બીટા ગેલેક્ટોસાઇડેઝ જોવા મળ્યું. કઈ છે? જો જ્યારે લેક્ટોઝની હાજરી હતી ત્યારે બીટા ગેલેક્ટોસાઇડેઝ છે. આમાં લેક્ટોઝ નથી, બીટા ગેલેક્ટોસાઇડેઝ પણ નથી. મતલબ કે આખી પ્રક્રિયામાં પ્રેરક અણુ તરીકે કોણ કાર્ય છે? લેક્ટોઝ તરીકે. જો યાદ રાખજો ગ્લુકોઝ કે ગેલેક્ટોઝ આમાં કોઈ પ્રકારની પ્રક્રિયામાં પ્રેરક ઘટક નથી. એટલે તમને ક્વેશ્ચન પૂછાય લેક ઓપેરોનમાં મુખ્ય પ્રેરક ઘટક તરીકે કયો ભાગ? લેક્ટોઝ તરીકે. અને કયા કયા ઉત્સેચકો નિર્માણ કરે છે? તો ત્રણ ઉત્સેચકો અને કયા કયા ભાગમાંથી જે છે નિર્માણ થાય છે. બરાબર. આ જે કી બંને પ્રક્રિયા આખી હવે આખી ટેક્સ્ટબુક જે છે એમાં તમારે જનીન અભિવ્યક્તિનું નિયમન ક્યાંથી માંડી અને લેક ઓપેરોન આખો ટોપિક જે છે એ સળંગ વાંચી લેજો અને એનસીઆરટી પ્રમાણે જે છે એના જે વાક્ય રચના આપેલી છે એને આ પ્રમાણે મેચ કરીને સમજવાની ટ્રાય કરજો. બરાબર. એનસીઆરટી નીટ માટે ખૂબ અગત્યનો ટોપિક છે અને આ સમય પછી અને પછી જે છે આખો ટોપિક આવે છે ચેપ્ટરનો એ છે એચજીપી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, જે વધારે ડિસ્ક્રિપ્ટિવ છે. મતલબ કે એમાં વાંચવાનો ભાગ જે છે વધારે છે, સમજવા જેવું ઓછું આવે છે. પણ આપણે એના મેઇન મેઇન ટોપિક જે છે એની વિશે વધારે ચર્ચા કરશું અને બાકીનો ભાગ જે છે એ તમે રીડ કરીને સમજી શકો એવો ભાગ છે. એટલે એને ફટાફટ આપણે આખા ટોપિકને જેમ બને ફટાફટ જલ્દી પૂરો થાય એ ટ્રાય કરશું અને એ આપણા નેક્સ્ટ લેક્ચર જે છે એનો ટોપિક હશે.